સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલ ને. આજે તો હું બહુ જ ખુશ છું. બહુ સારું, પણ તું મને બતાવશે તો ખબર પડશે ને. મા 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 એ મા તું અહીંયા બેસ. મા આજે તો હું બહુ જ ખુશ છું. અરે પણ કયો ખજાનો હાથ લાગ્યો છે, તું આટલો ખુશ ખુશાલ છે? મા મને જે મળ્યું છે ને એના આગળ ખજાનો તો કઈ જ ના કહેવાય. પણ દીકરા કઈ કહેતો ખરો તો ખબર પડે ને મને. મા તું કહેતી હતી ને કોઈ છોકરી શોધ બહુ લાવી દે. હા તે તો મા મેં છોકરી શોધી લીધી છે. કોણ છે, ક્યાં રહે છે મને કહે તો ખબર પડે ને. ચિંતા નહીં કર માં, આપણા ગામની જ છોકરી છે. ચાલે તો હરણની ચાલ, બોલે તો ફૂલડા જરે, એના વાળની લટો મા 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 એ તો સ્વર્ગની અપ્સરા છે. અપ્સરા? પણ એ કોણ છે, તું કહે તો ખરો મને. મા હમણાં નહીં, પછી કહીશ. ચાલ સારું થયું, તને કોઈ છોકરી તો ગમી. હું અને તારા બાપુ કાલે તારા લગ્નની વાત કરતા હતા. હમણાં તારા બાપુ આવે ને એટલે હું વાત કરું એમને. ના મા, બાપુને હમણાં વાત નહીં કરતી, પછી શાંતિથી કહીશું. હસો, નાચો, ગાઓ, ખુશીમાં ઝૂમો. મને ખબર છે કે તમે બંને મા દીકરા આટલા બધા કેમ ખુશ ખુશાલ છો. પૂછ પૂછ તારા લાડકા દીકરાને કે જંગલમાં કરસન પટેલ ની દીકરી એની સાથે શું રંગરેલિયા મનાવી રહ્યો હતો, શું રમત રમી રહ્યો હતો, ખેલ ખેલી રહ્યો હતો. આ બાપુ કોઈ ખેલ નતો ખેલી રહ્યો, મેં તુલસીને પ્રેમ કર્યો છે. મૂર્ખ, જરા તો વિચાર કર કે સરપંચનું નામ ક્યાં, એનું ઘર ક્યાં ને આપણું ઘર ક્યાં. અરે સરપંચ ગામનો સરપંચ અને ગામના ધણીની દીકરી સાથે રગરેલી મનાવે એ લોઢાના ચણા ચાવવા બરાબર છે. બાપુ એ લોઢાના ચણા ચાવવા માટે હું તૈયાર છું, કારણ કે મેં તુલસીને પ્રેમ કર્યો છે અને તુલસી મારા રોમ રોમમાં સમાયેલી છે. સમજાવ તારા દાદા દીકરાને સમજાવ. અરે તું નથી ઓળખતી સરપંચ ને, પણ હું બરાબર ઓળખું છું. નહીં માને સરપંચ, નહીં માને, ક્યારે નહીં માને. તુલસી, શ્યામ હરે તો બહુ ઠુમકા મારી રહી હતી ને, એમાં તારા બાપનું શું જાય. બાપ સામે જતી નહીં, જે દિવસે હું તારા બાપ સામે જઈશ એ દિવસે તને બહુ ભારે પડી જશે. હજુ તું મને ઓળખતી નથી. ઓળખું છું, ઓળખું છું હવે. અરે તું તો એવો કાળોતરો છે, જે ડંખ મારે તો એ પાણીનું ટીપું એ ના માંગે. આ તું જાણે છે તો અભિમાન સાની કરી રહી છે. પટેલ ની દીકરી છું, તારા જેવા કાળોતરાને તો હું મારી સામે ટકવાય ન દઉં. હવે ચૂપચાપ અહીંયાથી હાલતી નો થા અને મારો માર્ગ મેલ, નહીં તો જો ડાબા હાથની એ કડબોત પડશે ને તો તારી બત્રીસી બાર આવી જશે અને તું એ ગણતો રહી જઈશ. તો તને આટલું ગુમાન, તું પણ જોતી રહેજે કે હું તને કેવો ડંખ મારીશ. જા જા, હવે તારા જેવા તો છપન જોયા. નાબર્દ હંમેશા આવી જ વાતો કરે છે, સાચો મર્દ હોય તો સામે થા, આમ પાછળથી ઘા કરવાની વાત શું કરે છે. ઠીક છે, તો હું પણ તને જોઈ લઈશ.
બાપુ તમે અડધી રાત થઈ ગઈ છતાંય ગેરવારી ખબર નથી પડતી તને? બાપુ હું ભીખીના ઘરે. જૂઠું બોલે છે તું, ક્યાં ગઈ હતી બોલ? બાપુ હું ગામમાં જ રહ્યો. કરતારો બકવાસ. તુલસી, તારા લાલન પાલન માં મારાથી એવી તો કઈ કચાસ રહી ગઈ કે તારે આજે આ પગલું ભરવું પડ્યું? અરે તે પાણી વાગ્યું ને હંમેશા મેં તને દૂધ આપ્યું છે. અરે આ જાથોએ મેં તને લાડ કોટથી ઉછેરી ને બુટ્ટી કરી છે અને આજે એ જ હાથ તારા ઉપર ઉપાડવા માટે તે મને મજબૂર કર્યો. તુલસી, અરે તુલસી, જો તારે પ્રીત કરવી હતી તો કોઈ સમોવડિયું ખોરડું તો શોધું તું. અરે ક્યાંય પૂજારી નું ખોરડું ને ક્યાં કરસન પટેલ નું ખોરડું. અરે કોણ જાણે કઈ નાત જાત નો હશે. બાપુ, પ્રેમ કોઈ નાત જાત જોતો નથી. પ્રેમ, પ્રેમ તો એક પૂજાનું સ્વરૂપ છે અને એ પૂજાની થાળીને આમ ઠોકર ના મારશો. બાપુ, 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 શ્યામ વિના નહીં જીવી શકું, નહીં જીવી શકું બાપુ. ઘણી વાર વેલછીએ મને તારા અને શ્યામ વિશે વાત કરી હતી, પણ તારામાં મૂકેલા વિશ્વાસને કારણે હું વિચારી પણ શકતો નહોતો કે મારી દીકરી આવું પગલું પડશે. પણ આજે, આજે તે મારી સાથે વિશ્વાસઘાત કરીને મને મજબૂર બનાવી દીધો છે. તુલસી, શ્યામના સપના જોવાનું બંધ કરી દે. મને, મને બધી જ વાતની જાણ થઈ ગઈ છે. બાપુ, તમને જો હવે જાણ થઈ જ ગઈ છે તો હું પણ તમને કહી દઉં છું કે હું પરણીશ તો માત્ર શ્યામ હારે જ. શારદા, સાંભળ્યું તે? સાંભળ્યું? અરે દીકરી થઈને બાપની સામે શું બોલે છે તે? હું તો તમને પહેલાથી જ કહ્યું હતું કે દીકરીની જાત છે ઓછા લાડ લડાવ, નહીંતર આબરૂના ધજાગરા થશે. કાન ખોલીને સાંભળી લે. આજ પછી આનો પગ ઘરની બહાર ન પડવો જોઈએ, અને જો ઘરની બહાર પગ મૂકે ને તો મને કહેજે. હું ભૂલી જઈશ કે મારી દીકરી છે ને હું એનો બાપ છું. ચાલ બાપુ, ચાલ સાંભળી. ચાલ અંદર ખડ્યો એ ઘરમાં, અને ખબરદાર જો ઘરની બહાર પગ મૂક્યો છે તો. ભીખી, તું કે ને? હું ને કહું, મને બીક લાગે છે. મને પણ બીક લાગે છે. એ તારું અને તુલસીનું ચક્કર શું છે? અડધા ગામમાં ચર્ચા થાય છે કે તુલસી તારા માટે રાવણ હાથો વગાડવા અહીંયા સુધી આવે છે. અરે અમે લોકો તો ઉછર્યા છે, સાથે હર્યા છે, ફર્યા છે, એટલા માટે અહીંયા મને મળવા આવે છે. પણ એ અહીં કેમ આવે છે? તમે લોકો ગામમાં મળી શકો છો ને? અરે આ તો હૈયાની વાત છે. જંગલ માં મળવા આવે છે તને? એ ભીખલા, મને કામ કરવા દે અને તું આ બધા ભાડા લઈને હાલતો થા. ચાલ શ્યામભાઈ, હવે તુલસી ને ભૂલી જાઓ. ભીખા, આ શું બોલે છે તું? ભીખી, તુલસીના ઘરે મળવા ગઈ હતી, એના બાપાએ એને ઘરની બહાર આવવાની મનાઈ કરી દીધી છે. મને પણ મળવા નહીં દીધી. અને આ વાતની જાણ કરવા માટે જ અમે બંને એવો અહીંયા આવ્યા છે. તમે લોકો શું બોલી રહ્યા છો મને કઈ સમજાતું નથી. આ તો તમારા પ્રેમની એના બાપને જાન થઈ ગઈ છે એટલે એને ઓળે પૂરી દીધી છે. બેટા, તુલસી બેટા, ઉઠ. જો તારું મન ભાવતું ભોજન લાવી છું. ઉઠ ને દીકરી. માં, માં મને ભૂખ નથી. મેં કેટલી વાર કહ્યું, માં મને હેરાન ના કર, ના કર. અન્નનો ત્યાગ કરીને તો અમને હેરાન કરે છે. ભોજન ખાધા વિના
તું કેટલા દિવસ જીવવાની? માં, મને હવે જીવવાની જરાય ઈચ્છા નથી. મારો શ્વાસ, મારો શ્વાસ મારા શ્યામના નામે ચાલે છે. માં, માં, હું અનાજ વગર જીવી શકું છું, પણ મારા શ્યામ વગર, મારા શ્યામ વગર હું નહીં જીવી શકું. માં, નહીં જીવી શકું. હું તારી વાત સમજુ છું, પણ તારા બાપુના સ્વભાવને તું જાણે છે. શ્યામ અને તને ક્યારે એક નહીં થવા દે. માં, તું મારો જીવ આપી દઈશ. માં, જીવ આપી દઈશ. નહીં બેટા, નહીં. હું તારી માં છું, દુશ્મન નથી. સમય આવે તો બધું સારું થઈ જશે. લે બેટા, થોડું જમી લે. નહીં માં, જમી. નહીં માં. ચાલ બેટા, થોડું ખાઈ લે. આમ ભૂખ્યો ક્યાં સુધી રહીશ? શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી તો રહીશ જ. બેટા, જે માને દીકરો નથી એ માને જઈને પૂછી આવ. માં, હું તને દુખી કરવા નથી માંગતો. હું જાણું છું તે મને નાનપણથી બહુ વાલ આપીને ઉછર્યો છે. તારી જેવી માં મને સાત સાત જન્મ સુધી નહીં મળે. બેટા, નહીં મળે. જેટલા દિવસ તે નથી ખાધું ને, એટલા દિવસ હોય કે તારા બાપુએ કોઈ નથી ખાધું. કોણ જાણે ક્યારે આ કાયામાંથી જીવ ઉડી જશે. હે માં, આવું નહીં બોલ. માં, આવું નહીં બોલ. પેટે પાટા બાંધી કાળી મજૂરી કરીને ઉછેર્યો છે, અને એ દીકરો આમ મુખ્યો રે, એ માનો જીવ હાથમાં ઝાલ્યો કેમ રે? બેટા, આજ સુધી એક ડગલું મારા કહેવાની બહાર તે નથી ભર્યો, અને આજે આટલો અઠીલો થઈ ગયો છે. ચાલ બેટા, એને ખાવું હશે તો ખાશે. તું ચાલ, તું ચાલ, રહેવા દે એને ભૂખો.